140 ડભોઈ વિધાનસભાની વાત કરીએ, સમગ્ર રાજ્યની અંદર જે પ્રકારે ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે તેમાંથી ડભોઈ વિધાનસભા પણ બાકાત નથી. ડભોઈના બાહુબલી નેતા શૈલેષ મહેતા ઉર્ફે સોટ્ટા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, ત્યારે તેઓના પ્રચારમાં આજે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આવેલા છે. ડભોઈની અંદર કોંગ્રેસના ઉમેદવાર તરીકે બાલકૃષ્ણ ઢોલારે પણ પોતાની દાવેદારી બતાવી છે, ત્યારે હવે બંને વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. પ્રચારનો એક આખરી તબક્કો છે, ત્યારે શૈલેષભાઈ વાત કરવાનો પ્રયાસ કરીશું. શૈલેષભાઈ, સૌથી પહેલાં તો ડભોઈ ખૂબ મહત્વપૂર્ણ વિધાનસભા સમગ્ર મધ્ય ગુજરાતની, અગાઉ આપ વર્તમાન ધારાસભ્ય તરીકે પણ કામ કરી ચૂક્યા છો, શું છે લોકોનો મિજાજ, શું કહી રહ્યા છે મતદારો? ફરી વાર મતદારો 2022માં ભારતીય જનતા પક્ષને અને શૈલેષ સોટ્ટાને જીતાડવાના છે. શૈલેષભાઈ, અનેક કોંગ્રેસના કાર્યકરો પણ આપની પાસે આવ્યા છે, ભગવો કેસ ધારણ કર્યો છે, કોંગ્રેસની જે રીતિ છે તેનો તેઓ વિરોધ કરી રહ્યા છે, વ્યક્તિગત રીતે તમને મળે છે, શું ખરેખર મનદુખ છે અને શું એ લોકોની આશા અપેક્ષાઓ છે? એમના મનદુખ એવા કોઈ નથી, પણ એમને જે તે ભારતીય જનતા પક્ષની જે વિચારધારા છે, મોદી સાહેબ ને અમિતભાઈ શાહ દેશમાં જે રીતે કામ કરી છે, ગુજરાતમાં ભારતીય જનતા પક્ષની સરકાર જે રીતે કામ કરી રહી છે, એ બધાથી આકર્ષાઈને કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો જોડાઈ રહ્યા છે ભારતીય જનતા પક્ષમાં. અને મોટી સંખ્યામાં અત્યારે કેટલાક ગામો તો કોંગ્રેસ મુક્ત થઈ ગયા છે ડભોઈ વિધાનસભાના. તાજેતરમાં પણ 500થી વધારે કાર્યકરો આપણી સાથે જોડાયા છે, કયા ગામના છે અને શું કહી રહ્યા છે? ગઈકાલે રાતે જ વડજ, શિરોલા અને તેન તલાવના આગેવાનો અને કાર્યકરો, જેમાં પૂર્વ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ ચેતનભાઈ પટેલ, વડજના ચંદ્રસિંહ ઠાકોર, કનુભાઈ ઠાકોર શિરોલાના માજી સરપંચ, અને એમને તમામ કાર્યકરો ભારતીય જનતા પક્ષમાં જોડાઈ ગયા. સવારે જ છત્રાલ, ખાનપુર એ બધા વિસ્તારના માજી સરપંચો, તાલુકા પંચાયતના માજી સભ્યો એ વગેરે છે તે મોટી સંખ્યામાં ભારતીય જનતા પક્ષમાં જોડાયા. એટલે ગઈકાલનો દિવસ તો કોંગ્રેસ માટે આઘાતજનક હતો અને ભારતીય જનતા પક્ષ માટે ખુશીનો હતો કે ભારતીય જનતા પક્ષનો પરિવાર ઓછામાં ઓછા 500 ઉપરાંત કાર્યકરો ગઈકાલે જોડાયા છે. નેતા, વાત કરીએ વાઘોડિયા વિધાનસભાની અને સાવલી વિધાનસભાની, બંને વિધાનસભામાં એક ક્ષત્રિય કાળ ચાલી રહ્યું છે, ક્ષત્રિય કમ્યુનિટીને એક ફેક્ટરને ધ્યાનમાં રાખીને મતદારોને રીઝવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ડભોઈ વિધાનસભામાં તો દરેક જ્ઞાતિઓને આપ સાથે લઈને ચાલ્યા છે, તેમ છતાં હિન્દુ સમ્રાટ છો, હિન્દુ નેતા તરીકેની એક છાપ છે, હિન્દુત્વની છબી સાથે જ્યારે મત માગવા જઈ રહ્યા છો, લોકો શું કહી રહ્યા છે? લોકોને આનંદ છે, એમના પ્રશ્નો સોલ્વ થાય છે, વિકાસ થાય છે, એટલે કોઈને કોઈ તકલીફ નથી. વાઘડિયાના સાવલીમાં પણ આ જ રીતે વિકાસની રાજનીતિ છે, ત્યાં પણ કોઈ જ્ઞાતિવાદની રાજનીતિ છે જ નહીં. ભારતીય જનતા પક્ષનો તો નિયમ છે સૌનો સાથ સૌનો વિકાસ, એટલે ભારતીય જનતા પક્ષ વડોદરા જિલ્લાની 5-5 બેઠકો પર આગળ છે અને 5-5 જીતવાના છે. અંતિમ સવાલ નેતા, શહેરની તુલનામાં ગ્રામ્યની પ્રજાનો આવકાર બહુ મીઠો હશે, લોકો આપણને બોલાવી રહ્યા છે, આશ્વાસન પણ આપી રહ્યા છે, પરંતુ જે રીતે ભાયલી છે, બિલ છે, ત્યાંના લોકો ક્યાંક નારાજ છે, ક્યાંક બેનરો પણ લાગે છે, આપ પણ ડોર ટુ ડોર ગયા છો, એ શું મામલો છે અને હકીકત શું છે એ પણ જણાવો. હું આપને અત્યારે અહીંયાથી જાઓ, ભાયલીમાં એક પણ ટેકડે તમને કોઈ વિરોધી બેનર મળે તો બતાવો. આજની તારીખે જાઓ અત્યારે બપોરે, ગઈકાલે એ તમામ સોસાયટીના આગેવાનો રાત્રે 1 વાગે મને મળવા આવ્યા હતા અને એમની સાથે ચર્ચા થઈ. એમને પૂરો સંતોષ થયો છે, કારણ કે એમની જે માંગ છે એ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પક્ષ જ એક સમાધાન એનું કરી શકે એવું છે, બાકી કોઈ પક્ષમાં તાકાત નથી. કારણ કે અને કોંગ્રેસ તો એ તુષ્ટિકરણની રાજનીતિમાં રમતું હોય, એટલે એમનાથી તો બોલાય એવી જ પરિસ્થિતિ નથી એ પ્રશ્નમાં. એટલે તમામ સોસાયટીના લોકો બેઠ્યા છે, વાતચીત કરી છે અને એમને એમનો સમાધાન પણ બતાવ્યું છે. અને જાહેરમાં મેં કીધું છે કે ભાયલી બિલને અસાન ધારામાં લેવા માટે જે રીતે હું લવ જેહાદ માટે લડ્યો હતો એવી જ રીતે લડી લઈશ અને અસાન ધારાનો અમલ કરાવીશ. એક અંતિમ સવાલ, જે વ્યક્તિ આપણી સાથે કદમથી કદમ મિલાવીને ચાલ્યો હતો એ જ વ્યક્તિ હવે આપનો પ્રતિસ્પર્ધી છે, બાલકૃષ્ણભાઈની વાત કરીએ, એક સમયે પાર્ટીમાં જ હતા, આપની સાથે કામ કરતા હતા, નારાજ થયા, કોંગ્રેસે ટિકિટ આપી, ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે, પટેલ ફેક્ટર કેવી રીતે જુઓ છો? કેમ કે સ્થાનિક છે અને પટેલો પાસે મતની અપીલ કરી રહ્યા છે. એ ગમે એટલા મતની અપીલ કરે, પટેલો પણ ભારતીય જનતા પક્ષની વિચારધારા સાથે જોડાયેલા છે,
હિન્દુત્વની વિચારધારા સાથે જોડાયેલા છે અને વિકાસની રાજનીતિ સાથે જોડાયેલા છે। ડભોઈ વિધાનસભામાં કદી કોઈ જ્ઞાતિનું રાજકારણ ચાલ્યું નથી, વિકાસનું રાજકારણ ચાલ્યું છે અને એનો દાખલો છે કે કેટલી વાર ભારતીય જનતા પક્ષ જીત્યું, કેટલી વાર વિરોધ પક્ષ જીત્યા, પણ સતત બે ટર્મ ભાજપ જીત્યું છે, આ ત્રીજી ટર્મ ભાજપ જીતવા જઈ રહ્યું છે। એના જ પરથી ખબર પડે છે કે હવે વિકાસની રાજનીતિ ચાલે છે, અહીંયા જ્ઞાતિવાદ નથી ચાલતી। ચોક્કસથી દર્શક મિત્રો, 140 ડભોઈ વિધાનસભાના કદાવર નેતા, બાહુબલી નેતા શૈલેષ મહેતા આપણી સાથે હતા। તેઓનું સ્પષ્ટ કહેવું છે કે તટસ્થ પ્રકારનું રાજકારણ જે છે ભાજપ કરતું આવ્યું છે અને બે બે ટર્મથી ડભોઈની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે, તો આ વખતે પણ વિકાસની રાજનીતિમાં મતદારોનો જોગ જે છે એ કમળ તરફે છે અને ચોક્કસથી શૈલેષભાઈ પોતાની જીતને લઈને ખૂબ જ આશ્વસ્ત છે। કેમેરા પર્સન જીગ્નેશ સોલંકી સાથે તુષાર પટેલ, ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ, વડોદરા। सब्सक्राइब करो फैक्ट फाइंडर न्यूज चैनल ने अने यूट्यूब पर बेल आइकन दबावी समाचारों ने तमाम अपडेट मेड़वो।